નમસ્તે બાલમિત્રો, આજે આપણે એક સુંદર મજાની વાર્તા સાંભળીશું, કાગડો અને સમડી બેની. હેલો તારે. એક મોટું ઝાડ હતું. આ ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓ રહેતા હતા, જાત જાતના પક્ષીઓ રહેતા હતા. ત્યાં એક કાગડાભાઈ રહેતા હતા. કાગડાભાઈ હતા ને એ ગરડા હતા, એટલે ઉડતા હતા પણ એ થાકી જતા હતા. ઘણા વખતથી એ ખોરાકની શોધમાં ઉડતા ઉડતા થોડે દૂર સુધી ગયા. પછી ઉડતા ઉડતા એ એમના માળા તરફ આવતા હતા, પણ રસ્તાની અંદર એમની પાંખો થાકી ગઈ એટલે એ ચક્કર ખાઈ અને નીચે પડ્યા. એટલે ત્યાં અચાનક ઉડતી ઉડતી એક સમડી આવી. એટલે સમડીએ આ જોયું કે કાગડાભાઈ નીચે પડી ગયા છે, એટલે કાગડાભાઈ પાસે ગયા અને પૂછવા લાગ્યા. કાગડાભાઈ તો બેહોશ થઈ ગયા હતા, એટલે સમડી બેને શું કર્યું, બાજુમાં એક તળાવ હતું ને ત્યાંથી એ પાણી લઈ આવ્યા અને કાગડાભાઈ ઉપર પાણી રેડ્યું, એટલે કાગડાભાઈ હોશમાં આવ્યા. પછી પહેલાં સમડી બેન હતા ને એમને પૂછ્યું કે કાગડાભાઈ કાગડાભાઈ તમને શું થયું, એટલે કાગડાએ કીધું કે હવે મારી ઉંમર થઈ છે ને એટલે મારી પાંખો હવે ઉડવામાં બહુ કામ નથી આપતી અને હું થાકી જાઉં છું. હું ખોરાકની શોધમાં ગયો હતો પણ આવતા આવતા હું થાકી ગયો. એટલે પછી સમડી બેને કીધું કે ચલો ચલો હું તમને તમારા ઘર સુધી પહોંચાડી દઉં. એટલે કાગડાભાઈ ધીરે ધીરે ઉડતા હતા, સમડી બેને એમના ઉપર એમને ઉચકી લીધા અને એમના ઘર સુધી એમને પહોંચાડી દીધા. પછી પેલા સમડી બેન કહે, કાગડાભાઈ કાગડાભાઈ હવે તમે છો ને હવે ક્યાંય જતા નહીં, હું મારો ખોરાક શોધમાં હું જઈશ ને એટલે તમારા માટે પણ હું થોડું લેતો આવીશ. કાગડાભાઈ કહે, ભલે ભાઈ તારો ખૂબ ખૂબ આભાર, તું હવે મારાથી ઉડી શકાતું નથી, હું ખોરાક લાવી શકતો નથી, હવે કરું છું અને કમજોર ને કમજોર થતો જાઉં છું. એટલે પેલા સમડી બેન કે તમે જરાય ચિંતા ના કરતા. એટલે પછી ભાઈ રોજના ક્રમ પ્રમાણે સમડી બેન હતા ને એ એમની બાજુમાં એમને માળો બનાવ્યો અને એ પણ ત્યાં રહેવા લાગ્યા અને રોજના ક્રમ પ્રમાણે એ તો ખોરાકની શોધમાં નીકળી પડ્યા. સમડી બેન તો રોજ જાય એમનું ખાતા આવે અને કાગડાભાઈ માટે લેતા આવે અને કાગડાભાઈ પછી આરામથી એમના માળામાં બેસી અને ખાય. આવું ઘણા દિવસ સુધી ચાલ્યું. પછી ભાઈ પેલા સમડી બેનને વિચાર આવ્યો કે આ કાગડો આરામથી બેઠો બેઠો ખાય છે અને આ મારે રોજ એને ખાવાનું લાવીને આપવું પડે છે. આવો એના મનમાં ખોટો વિચાર આવ્યો, એટલે ભાઈ તોય એને શરમ ના માર્યા, થોડા દિવસ તો એને ખાવાનું આપવાનું ચાલુ રાખ્યું. પણ હવે સમડી બેનને પણ ખોરાક ઓછો મળવા લાગ્યો, એટલે એમને જે એ ખાતા હતા ને એમાંથી અડધું એમને લાવીને આપવો પડતું હતું, એટલે પોતે ભૂખ્યા રહેતા હતા. એટલે સમડી બેન ઉડતા ઉડતા આવતા હતા એટલે એમના મનમાં વિચાર આવ્યો કે આજે તો હું કાગડાભાઈને કહી જ દઉં કે કાગડાભાઈ કાગડાભાઈ હવે મારાથી તમને ખોરાક આપી નહીં શકું, હવે તમારા જાતે તમે ઉડી અને ખોરાકનો બંદોબસ્ત કરજો, કારણ કે હવે મને પણ પૂરતો ખોરાક મળતો નથી. એમ વિચારી અને સમડી બેન તો કાગડાભાઈ પાસે ગયા અને જે લાવ્યા હતા એમાંથી એમને થોડું એમને આપ્યું. એટલે પછી પેલા કાગડાભાઈએ ને કહેવા લાગ્યા કે કાગડાભાઈ કાગડાભાઈ તમે પહેલાં ખાઈ લો, પછી મારે તમને એક વાત કહેવી છે. કાગડાભાઈ કહે, ભલે. પછી ભાઈ કાગડાભાઈ તો જે સમડી બેન લાવ્યા હતા એ એમને થોડું ખાધું અને પછી કાગડાભાઈએ કીધું કે બોલો સમડી બેન શું વાત હતી. એટલે કે દેખો આ દિન સુધી તો હું તમને લાવી લાવીને આપતો હતો, પણ હવે મને જ ખોરાક ઓછો મળે છે, તો હું હવે કેવી રીતે આપું અને હવે હું ભૂખ્યો રહું છું અને તમને અડધો આપું છું, એટલે હવે તમે જ તમારો ખોરાક લાવી અને તમે ખાજો. એમ કહી અને સમડી તો ભાઈ એના માળામાં ઉડીને બેસી ગઈ. હવે કાગડાભાઈ તો કમજોર હતા અને ઘણા દિવસથી ઉડતા પણ નહોતા, એટલે બહુ જ કમજોરી આવી ગઈ હતી. તે છતાં પેટ ભરવા માટે કંઈક તો કરવું પડે ને. કાગડાભાઈ તો ધીરે 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 ઉડતા ઉડતા જાય, આજુબાજુ જે મળે એ થોડું ઘણું લાવે. ઘણા દિવસ આવું ચાલ્યું, થોડું થોડું મળતું હતું, લાવીને ખાતા હતા. હવે પેલા સમડી બેન હતા ને એ રહે દૂર દૂર સુધી ઉડતા ઉડતા ખોરાકની શોધમાં જાય, પણ એમને કંઈ ખાવાનું મળે નહીં. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ત્રણ દિવસ સુધી તે ફર્યા પણ એમને ખાવાનું મળ્યું નહીં. એટલે સમડી બેન તો બીમાર પડી ગયા અને કમજોર
कमजोर थई गया अने एमना माळानी अंदर ए त्यां बैठा ने बैठा रहता। काकड़ो बे त्रण दिवस जोई रह्यो के आ सांभळीबेन खोराक खावा माटे केम बहार जता नथी। एटले पछी काकड़ो ने थयुं के एने कंई थयुं लागे छे, एटले काकड़ा भाई उड़ता उड़ता सांभळीबेनना माळा तरफ गया अने सांभळीबेनने पूछवा लाग्या के शुं थयुं, तमे तो बहु कमजोर देखाओ छो, कंई बीमार बीमार पड्या छो। पछी सांभळीबेने कीधुं કે જ્યારથી મેં તમને ખાવાનું આપવાનું બંધ કર્યું ને ત્યારથી મને તો જરાય ખોરાક મળતો નથી। કાકડા ભાઈ કે ભલે ભલે તમે ચિંતા કરશો નહીં, મને જે મળશે એ ઊંડી અને આજુબાજુથી જે લાવીશ એમાંથી હું તમને આપીશ। કે ભલે, કે હું તો 3 દિવસથી ભૂખ્યો છું, મને કંઈ ખાવા મળ્યું નથી। કાકડા ભાઈ તો ધીરે ધીરે ઉડતા ઉડતા ગયા, આજુબાજુથી જે મળ્યું એ લાવી અને પેલા સાંભળીબેનને આપ્યું। સાંભળીબેનને આપ્યું એટલે સાંભળીબેન તો બહુ ભૂખ્યા હતા એટલે ફટાફટ એ બધું ખાઈ ગયા। ખાઈ ગયા પછી કાગડાભાઈને પૂછ્યું કે કાગડાભાઈ કાગડાભાઈ તમે મને બધું આપી દીધું, હું તો ખાઈ ગયો, તમે ખાધું કે નહીં? એટલે કાગડાભાઈ કે મારે તો કંઈ વાંધો નહીં, તે ખાધું ને, તું બહુ ભૂખ્યો છે, તને ખાવાનું નથી મળ્યું ને એટલે તું કમજોર થઈ ગયો છે, એટલે તને મળ્યું એટલે મને મળ્યું બરાબર છે એમ કરી અને કાગડાભાઈએ સાંભળીબેનને કીધું। એટલે સાંભળીબેનના મનમાં એવું પસ્તાવો થવા લાગ્યો કે જોયું કાગડાભાઈ કમજોર હતા તે છતાં પણ એ પોતે ભૂખ્યા રહી અને મને ખોરાક લાવીને આપ્યો, મેં એમના જોડે ખોટું કર્યું, આવું મારાથી કરવું જોઈએ નહીં। જ્યારથી મેં કાગડાભાઈને ખાવાનું આપવાનું બંધ કર્યું હતું એટલે ભગવાને મને કેવું બતાવ્યું કે મને પણ ખોરાક મળવાનું બંધ થઈ ગયું। એટલે આપણે કોના નસીબનું ખાઈએ છીએ એ કોને ખબર, આવું કરવું જોઈએ નહીં અને ભૂખ્યાની મદદ કરવી જોઈએ। પછી સાંભળીબેન સમજી ગયા। વાર્તા પૂરી. નમસ્તે.